હલો બચ્ચા લોકો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સિટી એમ અમદાવાદ દોસ્તો આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સ માં જે ચેપ્ટર નંબર 11 છે એનો લેક્ચર 5 લઈને આવ્યા દોસ્તો લેક્ચર નંબર 5 તો સ્ટાર્ટ કરીશું દોસ્તો નાની નાની બાબતો છે આ ટોપિક મહત્વનો ટોપિક છે તમારી એનસીઆરટી ટેક્સ્ટબુક માં આપેલો છે દોસ્તો અચ્છા હવે આ ટોપિક આપણે એનસીઆરટી ટેક્સ્ટબુક લેવલે લઈ રહ્યા છે તો કોન્સેપ્ટ તો બરાબર લઈશું પણ દાખલા પણ આપણે એનસીઆરટી ટેક્સ્ટબુક પૂરતા જ રાખીશું અઘરા દાખલા માટે જેમ કે જેડબલી નીટમાં પૂછાયેલા દાખલાઓ માટે આપણે જી નીટના લેક્ચરોમાં વધારે મહેનત કરીશું અને ત્યાં આપણે આઉટપુટ વધારે લઈશું બરાબર છે તો અત્યારે એનસીઆરટી ટેક્સ્ટબુકનો લેક્ચર છે નાનો અમથો ટોપિક લેવા જઈ રહ્યો છું બહુ ગજબ લેવલનો તમે જોઈ લો ચલો દોસ્તો કંઈક હું મિક્સ કરવાનો છું ચેપ્ટર 9 ચેપ્ટર 11 ચેપ્ટર 9 અને ચેપ્ટર 11નો હું મિક્સ કરવાનો છું આ લેક્ચરમાં તમે ધ્યાનથી સાંભળજો હું એમ કહું કે ભાઈ એક સળિયો છે એક સળિયો છે એને બંને દિવાલથી જડિત કરેલો છે હા આ સળિયાના બંને એન્ડને મેં શું કર્યું છે દિવાલ જોડે ટાઈટ બાંધી દીધા છે એકદમ ફિટ કરી દીધા છે બરાબર છે સળિયો બે છેડાઓ વચ્ચે આ બે સપોર્ટ વચ્ચે એકદમ ફિટ દબાયેલો છે ક્લિયર છે ફિટ છે હવે દોસ્તો વાત એમ છે કે જો હું સળિયાને ગરમ કરું તો અહીંયા આવું લખી શકો તમારે થિયરીમાં લખો અહીંયા એલ લંબાઈના સળિયાને હા હું સમજાવું બધી બાબતો સમજાવું છું સળિયાને બે દ્રઢ આધારથી જડિત કરેલ છે હવે દોસ્તો સળિયાને ટાઈટ મેં જડિત કરી દીધો છે બંને બંને છેડાઓથી અરે બંને સપોર્ટથી આ સપોર્ટ છે અને દિવાલ છે ગમે તે છે ઓકે દોસ્તો હવે હું સળિયાનું તાપમાન વધારવા જઉં તો સળિયાના તાપમાનમાં વધારો કરું તો અત્યારે ધારો કે સળિયાની આ બાબત છે 20 ડિગ્રી સેલ્સિયસ પર પણ હવે હું તાપમાન વધારું તાપમાનમાં વધારો કરું તો દોસ્તો તમને શું લાગે છે સળિયો શું કરશે સળિયો શું કરશે સર સળિયાના લક્ષણ છે તાપમાન વધારું તો લંબાઈમાં વધારો થાય પણ આ વખતે તો જોરદાર લેવલનું છે સર દિવાલ જોડે બાંધી દીધા છે તો સળિયામાં વધારો કઈ રીતે થાય લંબાઈમાં એ પોઈન્ટ છે દોસ્તો આજનો ટોપિક છે એ પોઈન્ટ કે સળિયાને બાંધી દીધો છે બંને બાજુથી હવે વધારો કઈ રીતે થાય તો દોસ્તો હું સમજાવું જ્યારે સળિયાને હું ગરમ કરીશ ને ગરમ કરીશ એટલે તાપમાન વધશે 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 સળિયાના આખો સળિયો છે ને દોસ્તો આ બંને આધાર ઉપર આમ બળ લગાડશે બે હટ બે હટ 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 મને જવા દે જવા દે જવા દે આ રીતે દોસ્તો સળિયાનો બિહેવિયર હશે અને માન લો કે હું તાપમાન ઘટાડું ઠંડુ કરી દઉં તો દોસ્તો સળિયાની લંબાઈમાં ઘટાડો થશે ઓબ્વિયસ વાત છે ખબર છે તમને તો દોસ્તો સળિયો આ બંને દિવાલોને અથવા બંને સપોર્ટને આમ ખેંચવાડરે કરશે યા ટીટીન એસા કુછ સમજમાં આ રહે સમજમાં આ રહે દોસ્ત તો દોસ્તો આને કહેવાય કે સળિયાને બંને છેડાઓ જોડે બાંધી દીધો છે જડિત કરેલ છે શા માટે ખબર છે પ્રસરણ અને સંકોચનથી બચવા ચલો એક ટ્રાય કર્યો ખાલી કે પ્રસરણ નહીં થવા દેવો સળિયાનો અને સંકોચને નહીં થવા દેવાનું તો એ દોસ્તો તો પણ સળિયાનું બિહેવિયર શું બિહેવિયર શું ઉષ્મીય પ્રસરણ અથવા સંકોચન જે કહીએ છે ઉષ્મીય પ્રસરણ થશે જો તાપમાન વધારીશ તાપમાનમાં વધારો તો પ્રસરણ થશે તાપમાનમાં ઘટાડો તો સંકોચન થશે ઉષ્મીય પ્રસરણ અથવા સંકોચનના કારણે શું થાય છે દોસ્તો સળિયામાં પ્રસરણના કારણે તણાવ પ્રતિબળ અને સંકોચનના કારણે દોસ્તો દાબીય પ્રતિબળ ઉત્પન્ન થાય છે બોલો ક્લિયર વાત છે બહુ બહુ સ્મૂથ વાતો કરી રહ્યો છું બહુ સ્મૂથ વાતો જઈ રહી છે દોસ્તો
ટેન્સાઇલ સ્ટ્રેસ અને દાબીય સ્ટ્રેસ એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. ક્લિયર છે? ક્લિયર છે. ઓકે દોસ્તો, હવે મેન મુદ્દો શું છે વાતનો ખબર છે કે આ સળિયો શું કરશે સાહેબ? એની લંબાઈમાં વધારો, સળિયા ઓબ્વિયસલી તાપમાન વધારું છું તો લંબાઈમાં વધારો થશે જ, તો એની માટે સળિયો શું કરશે પોતાની લંબાઈમાં વધારો કરવા માટે? બે હટને હટને જવા દે બંને દ્રઢ આધાર ઉપર બળ લગાડશે. તો આમ સળિયો ખૂબ જ મોટું બળ દ્રઢ આધાર અથવા સપોર્ટ પર લગાડે છે. ઠીક છે, બસ આ સિસ્ટમ છે. તો હવે હું આનું એક મેથેમેટિકલ સ્ટેપ લઈ લઉં છું. આને જ દોસ્તો કહેવાય, આને જ કહેવાય દોસ્તો ઉષ્મીય પ્રતિબળ. ઉષ્મીય પ્રતિબળ દર વખતે તમે ચેપ્ટર 9માં જોયું હશે તો છેડાઓ ખુલ્લા હતા તો આરામથી લંબાઈમાં વધારો થતો હતો, હે ને? હા, પણ આ વખતે છેડાઓ બંધ છે અને દોસ્તો એમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, પ્રતિબળ ઉત્પન્ન થાય છે, તો ઉષ્માના કારણે. ઠીક છે, તો ઉષ્મીય પ્રતિબળ. ઓકે, તો ઉષ્મીય પ્રતિબળ સમજાવો તો આ રીતે તમારે સમજાવવાનું રહેશે. ચાલો, હવે યંગ્સ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ, પણ આ કેસમાં તમે શું લખશો? ઉષ્મીય પ્રતિબળ. કેમ ભાઈ? યંગ્સ મોડ્યુલસ લંબાઈની વાતો ચાલે છે, ઉષ્મીય પ્રતિબળ ઉષ્મીય વિકૃતિ. બરાબર છે સર, મારે ઉષ્મીય પ્રતિબળ શોધવાનું છે. તો ઉષ્મીય પ્રતિબળ વાય ઇન્ટુ ઉષ્મીય વિકૃતિ, બહુ ઇઝીનેસથી જઈશું, ટેન્શન નહીં લેતો. વાય ઇન્ટુ ઉષ્મીય વિકૃતિ. સર વિકૃતિ ડેલ્ટા એલ બાય એલ. યસ સર, ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ હું જાણું છું સર, આ ઉષ્મા પ્રસરણની ભાષામાં આલ્ફા એલ ડેલ્ટા ટી, અને આ તો એલ છે જ. ઝુપાક વાય આલ્ફા ડેલ્ટા ટી, આ છે દોસ્તો ઉષ્મીય પ્રતિબળ. અને ઇંગ્લિશમાં કહેવાય થર્મલ સ્ટ્રેસ. ઠીક છે દોસ્તો, આ છે ઉષ્મીય પ્રતિબળ. તો યાદ રાખજો વાય આલ્ફા ડેલ્ટા ટી, ઘણી વાર દોસ્તો ડેલ્ટા થીટા પણ હોય છે, ચિંતા કરતો નહીં. ચલો દોસ્તો, અને ઉષ્મીય વિકૃતિ કેટલી છે દોસ્ત? વિકૃતિ સર આવી ને ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ બાય એલ, તો આલ્ફા એલ ડેલ્ટા ટી બાય એલ. ઝૂપ એટલે ઉષ્મીય વિકૃતિ કેટલી થાય? આલ્ફા ડેલ્ટા ટી. દોસ્તો આ બધી બહુ બાબતો કામમાં આવવાની છે, તમારે બહુ સરસ દાખલાઓ ગણીશું આના, ચિંતા ના કરતો તું. અચ્છા, હવે ફાઇનલી દોસ્તો આ જે સળિયો છે એનું જ્યારે પ્રસરણ થાય કે સંકોચન થાય ત્યારે એ દ્રઢ આધાર પર કેટલું બળ લગાડશે, મોટો મુદ્દો છે. તો સર પ્રતિબળ એટલે તમે જાણો છો? પ્રતિબળ તમે જાણો છો? બોલો, પ્રતિબળ એટલે શું? તમે બહુ સારી રીતે જાણો છો સર. એફ અપોન એ. પ્રતિબળ એટલે એફ અપોન એ. વાય આલ્ફા ડેલ્ટા ટી, હા, ડેલ્ટા થીટા કે ડેલ્ટા ટી જે કહો એ. તો એફ બરાબર આલ્ફા યા ડેલ્ટા ટી. એફ બરાબર આલ્ફા યા ડેલ્ટા ટી. ક્યાં લિખને કા? આલ્ફા યા ડેલ્ટા ટી, એસા ઇસકા એફ કા ફોર્મુલા હૈ. બોલ, ચાલશે? હા ચાલશે સર. ઠીક છે, હવે દોસ્તો આ છે સળિયા વડે દ્રઢ આધાર પર લાગતું બળ છે. બોલો, ક્લિયર છે? ક્લિયર છે, ક્લિયર છે. બોલ, હા કે ના, હા કે ના, હા કે ના. ચાલો એક દાખલો લઈ લઉં તો વધારે ખબર પડશે, દાખલો લઈશ તો વધારે દિલથી ફીલ આવશે. ચલાઈ ગયા દોસ્તો, મારી જોડે એક લખેલું છે 5 સેન્ટીમીટર લંબાઈનો એક સળિયો છે. તો 5 સેન્ટીમીટર, સેમ સિચ્યુએશન કરી નાખીશ, સેમ સિચ્યુએશન. એના તાપમાનમાં 10 અંશ સેલ્સિયસ જેટલો ચેન્જીસ કરું છું, 10 અંશ સેલ્સિયસ જેટલો વધારો કરું છું. વધારો એટલે ડેલ્ટા ટી. 10 અંશ સેલ્સિયસ કરું કે 10 કેલ્વિન કરું કોઈ વાંધો નહીં સર. એ જે સળિયો છે ને, અહીંયા દોરી દઉં હું સળિયો. ચાલો, ઠીક છે,
आ रो सड़ियो। हवे सड़िया की लंबाई तो 5 सेंटीमीटर है ज आ रही क्लियर है। हवे एनो तापमान धारो कि पहला हे 20 अने मैं करी नाख्य 30 धारो के तो 10° सेल्सियस जेटलो फरक पड़ो। एनु क्षेत्रफल आ सड़िया आड़छेदन क्षेत्रफल है आ ये दोस्तों 40 सेंटीमीटर स्क्वायर 40 सेंटीमीटर स्क्वायर बहु इजी स्मूथ दाखिल ले जाइए टेन्शन नहीं लेते। दोस्तों आ स्टील नो सड़ियो है तो स्टील नो आल्फा शू 2 × 10⁻¹⁵ 2.5 हे 1.2 अन दोस्तों ने यंग्स मॉड्यूलस 2 × 10⁻¹ⁱ न्यूटन अपॉन मीटर स्क्वायर ऊपर एक मिनट देखाय छे तने के नहीं देखातो ओके क्लियर छे भैला। तो हवे बोलो दोस्तों तो सळिया वडे आ बन्ने पर उद्भवतु बळ शोधो। सिंपल लॉजिक छे दृढ़ आधार पर लागतु बळ शोधो। तो वधारो थशे तो आम सपोर्ट उपर आम बळ लगाडशे। घटाड़ो थशे तापमान में तो सळिया में संकोचन थशे तो आम खेंचशे सपोर्ट ने आम खेंचशे। तो F बराबर आल्फा या डेल्टा टी आल्फा छे दोस्त 1.2 × 10⁻¹⁵ y छे 2 × 10⁻¹ⁱ a छे 40 सेंटीमीटर स्क्वायर 10⁻¹⁴ है ने सेंटीमीटर स्क्वायर ने मीटर स्क्वायर में फेरवी डेल्टा टी एटले 10 तमारो लगभग जवाब आवशे 10⁵ न्यूटन। दोस्तों 10⁵ न्यूटन एप्रोक्सिमेट तमारो जवाब आवशे। बोल क्लियर छे। हजी एक दाखलो लई रह्यो छुं तमे पहेला एक सॉल्व करी दो स्क्रीनशॉट लई लो। चलो स्क्रीनशॉट ले ले अच्छा हूँ आई जाऊँ स्क्रीनशॉट में। चल ठीक छे रफ करी दो चलो ठीक छे। एक दाखलो सुंदर मजानो दोस्तों हमें तमे नोटिस करी एक वस्तु नोटिस करी एक तमे के बल होय के पछी स्ट्रेस होय प्रतिबल होय बल होय के प्रतिबल होय दोस्तों बन्ने जणा बल होय के प्रतिबल होय बन्ने जणा सळियानी लंबाई पर आधारित नथी। दोस्तों लखी राख क्यां लखी राख तू सळियानी लंबाई पर आधारित नथी। आ एररलेस में क्वेश्चन छे एमसीक्यू में 4 માર્ક્સ में दोस्तों नीट में ए तैयारी में पूछात हो सळिया में जैसे उष्मीय प्रसरण थाय तो उष्मीय प्रतिबल लंबाई पर आधारित होय ना सर शू ए सपोर्ट पर लागतु बल सळिया वड़े सपोर्ट पर लागतु बल प्रतिबल पर लंबाई पर आधारित होय तो ना दोस्तों। चलो एक नानो अमथो दाखलो छे लखी राख्यो छे 1 મીટર लंबाई छे 1 મીટર તાપમાનમાં થતો ફેરફાર 30° સેલ્સિયસ છે ઓકે થોડુંક ચાલો થોડુંક ચેન્જ કરીએ તાપમાન સ્ટાર્ટિંગમાં 10 હતું અને પછી -20° સેલ્સિયસ કરું છું। એક સળિયો છે એનું તાપમાન સ્ટાર્ટિંગમાં 10 છે અને હવે એને तापमान में घटाड़ो करूँ छूँ दोस्तों तो संकोचन थे सड़िया में तो जी ले घटाड़ो थे पची ये सड़ियों से एनो व्यास आटलो है तो त्रिज्या आटली है त्रिज्या आटली 2 × 10⁻³ मीटर तो दोस्तों ऑब्वियसली क्षेत्रफल के आई जैसे 3.14 × आर है 2 × 10⁻³ स्क्वेर है तो 4 × 10⁻⁶ मीटर स्क्वेर આવો કઈક હશે આવો કઈક સીન હશે સર રાઈટ છો તમે સર જુઓ ઝુપાક જે બાળકોને આવડતો હોય ઉપર હું રકમ પૂરી લખી દઉં પછી તમે વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરજો। આ દોસ્તો આ જે ક્ષેત્રફળ છે ને આ ક્ષેત્રફળની આ જે ત્રિજ્યા છે ને આટલી આપી છે 2 mm તો આખા ક્ષેત્રફળ આખા આડછેદનું ક્ષેત્રફળ આટલું થશે ક્લિયર છે ઓકે। દોસ્તો પછી માહિતી આપી છે એ આવી ગયો એલ આવી ગયો ચેન્જ ઇન ટેમ્પરેચર આવી ગયું હા તો આ ઓબ્વિયસલી સપોર્ટને અંદરની તરફ ખેંચવાનો ટ્રાય કરશે આ આમ બળ લગાડવાનો ટ્રાય કરશે કેમ સંકોચન થવાનું છે સળિયાનું કારણ કે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે તો લેટ સ્ટાર્ટ વિથ ઘટાડા તો બળ બરાબર આલ્ફા યા ડેલ્ટા ટી હવે દોસ્તો હું એમ કહી દઉં તમને કે ભાઈ
0.9 ब्रास एप्रोक्सीमेट, चलो पित्तल छे, ये दुनिया दुनिया पित्तल दी दुनिया पित्तल दी। तो अल्फा आवे दोस्तों पित्तल नो बधुं ज टेन्शन नहीं लेता, तमारे याद राखवू पड़शे दोस्तों, अल्फा याद राखशो तो ज मेळ खाशे, बाकी मेळ नहीं खाए। 2 × 10⁻⁵ वाई छे एटले यंग्स मॉड्युलस छे 0.91 × 10⁻¹¹, ए छे 3.14 × 4 × 10⁻¹⁶, અને ડેલ્ટા ટી શું આવશે, ડેલ્ટા ટી શું આવશે દોસ્તો, ક્યા વાત હે સર, આ ટી ટુ છે અને આ ટી વન છે દોસ્તો, તો ડેલ્ટા ટી આવે ટી ટુ માઇનસ ટી વન, માઇનસ 20 અને માઇનસ 10 એટલે માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ આવે ભાઈ, ડેલ્ટા ટી, ડેલ્ટા ટી માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ આવે, માઇનસ 30 દોસ્તો। તમે આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરશો, જવાબ લાવવાનો પ્રયત્ન કરશો, જો કઈ રીતે આવશે, ઝુપાક ઝુપાક ઝુપાક, બોલો હા કે ના, બહુ ઇઝી વેમાં લઈ જઈશ, ચિંતા ના કરતો દોસ્ત, તારે આ વિડીયો જોયા બાદ લગભગ કંઈ જોવાની જરૂર નહીં પડે, એનસીઆરટી ટેક્સ્ટબુક લેવલે, હો દોસ્ત, હા એફ બરાબર, જે જવાબ હશે દોસ્તો માઇનસમાં આવશે, કેમ માઇનસમાં આવે છે સર, વાહ 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 સર, માઇનસમાં કેમ આવે છે, આમ ખેંચે છે, આમ ખેંચે છે, એટલા માટે દોસ્તો માઇનસમાં આવે છે, ક્લિયર છે, બોલ હા કે ના, પક્કી વાત હે, ચાલ ઠીક છે, એક વાર સ્ક્રીનશોટ લઈ લે મસ્ત મજાનો દોસ્ત, હું આશા રાખું છું તને ખ્યાલ આવ્યો હશે, અઘરા અઘરા દાખલા છે મારી જોડે પણ હું ગણાવી નથી રહ્યો, જી નીટના લેક્ચરમાં લઈશ, તો જે બાળકોને જી નીટ હોય દોસ્તો એ ખાલી આ લાઇટલી લેજો, અને એનસીઆરટી ટેક્સ્ટબુક લેવલે છે, એક્ઝામ સ્કૂલની એક્ઝામમાં લખવું હોય તો હું તમને બે ત્રણ ક્વેશ્ચન આપી દઉં છું, જો એક ક્વેશ્ચન છે એચસી વર્મા બુકમાં છે તો બી જોઈ લો તમે, કે એક સળિયાનું આડછેદ આટલું છે, એના તાપમાનમાં 20 °C ફેરફાર કરું છું, સ્ટીલનો સળિયો છે, સ્ટીલનો સળિયો છે, તો દોસ્તો બળ શોધો, આ એચસી વર્મામાં છે, જોઈ લેજો, બોલો એચસી વર્મા બુક આવે નીટ અને જીની તૈયારીઓ માટે એમાં છે દોસ્તો, તો થેન્ક યુ વેરી મચ, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો યાર, બહુ મહેનત થાય છે આમાં અને ગજબ લેવલની મહેનત કરીને કન્ટેન્ટ ભેગું કરીએ છીએ અને તમારી સામે રજૂ કરીએ છીએ દોસ્તો, તો મળતા રહીશું નેક્સ્ટ વિડીયો, લેક્ચર નંબર 6 આવશે, ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા, બહુ ગજબ લેવલનો વિડીયો બનાવવાનો, એની આગળ આવશે કેલરીમેટ્રી, કેલરીમેટ્રી, ઠીક છે, થેન્ક યુ।